ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક ભારતીય વિદ્યાર્થીને ચાકુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે કર્નલના બે ભાઈઓની ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ધરપકડ કરવામાં આવી છે. તો પ્રાપ્ત માહિતી પ્રમાણે જે ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી તે કર્નલનો રહેવાસી છે. તો કર્નલના ગેંગસિંગ ગામના મૂળ નિવાસી નવજીત સંધુની રવિવાર રાત્રે છાતીમાં ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ વિદ્યાર્થી મેલબર્ન એમટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. સંધુએ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે ભાણા અંગેના વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અન્ય વિદ્યાર્થીએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો, જેથી અભિજીત અને રોબિન ગાર્ટનની મંગળવાર સવારે મેલબોર્નમાં તલાશી બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવજીત 1.5 વર્ષ પહેલાં સ્ટડી વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો અને તેના ખેડૂત પિતાએ પુત્રના ભણતર માટે 1.5 એકર જમીન વેચી દીધી હતી. ત્યારે આ ઘટના અંગે પરિવારને જાણ થતાં પરિવાર આઘાતમાં આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.